મહેશ્વરી ટ્યુશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 3માં સ્વાધ્યાય 3.3માં પ્રશ્ન 3 બરાબર વ્યવહારિક દાખલાઓ જોઈએ છે. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. પહેલું, એની અંદર પહેલું આપણે જોઈએ છે, આદેશની રીતે ચોખ્ખું કીધેલું છે એટલે એ પ્રમાણે જ આપણે શોધવાનું છે. બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા શોધો. બરાબર, જો આની અંદર ખાસ એ વસ્તુ છે, વ્યવહારિક દાખલાની અંદર બે સમીકરણ બને છે અને એના માટે અહીંયા એકને એક્સ ધારીશું એટલે બે સંખ્યાઓ છે. બરાબર, અને દરેક એક સેન્ટેન્સ પ્રમાણે એક સમીકરણ બને છે. બરાબર, તો એ વસ્તુ તમારે જે શબ્દ સમીકરણ કઈ રીતે બને છે એ સૌથી મહત્વનું છે. બરાબર, એ સમીકરણ બન્યા પછી આદેશી રીત તો તમને આગળ શીખવાડી છે એની જેમ જ કરવાની છે. તો અહીંયા જોજો, બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા શોધો. બરાબર, તો જો બે સંખ્યાઓનો તફાવત, એમાં બે સંખ્યામાં એક મોટી સંખ્યા હશે અને એક કેવી હશે, નાની સંખ્યા, તો તફાવત થાય. તો આપણે શું કરવાનું છે, મોટી સંખ્યાને એક્સ ધારીશું અને નાની સંખ્યાને આપણે શું ધારીશું, વાય. બરાબર, તો બે સંખ્યાનો તફાવત 26 થાય છે, એક લાઈન આપેલી છે એટલે એનો મતલબ શું થાય, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો તમારે શું આવશે, 26 આવશે. એટલે એનો મતલબ શું થયો, એક્સ માઇનસ વાય બરાબર 26, આપણું પહેલું સમીકરણ મળી ગયું. બીજું સમીકરણ જો, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, અહીંયા આપેલું છે બીજું સેન્ટેન્સ, તો એના પરથી એક સંખ્યા એટલે મોટી સંખ્યા લઈશું, એ નાની સંખ્યાથી 3 ગણી છે, કારણ કે મોટી છે એટલા માટે નાની સંખ્યાથી 3 ગણી થઈ. બરાબર, એવું કીધેલું છે. તો અહીંયા નાની સંખ્યાને આપણે 3 વડે ગુણો તો બંને સરખી થાય. બરાબર, અને આમનામ રહેવા દો તોય ચાલે, અથવા આ રીતે લખી શકાય, આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ, તો એક્સ માઇનસ 3 વાય બરાબર 0, આપણું સમીકરણ 2 થયું. આમાં આપણે એક્સ અલગ જ છે, હવે ઇ એક્સ એ સમીકરણ 1માં મૂકી દઈશું. તો એક્સ બરાબર 3 વાય એ એક્સ માઇનસ વાય બરાબર 26માં મૂકતા. બરાબર, તો અહીંયા જો એક્સની જગ્યાએ આપણે કેટલા મૂક્યા, 3 વાય, 3 વાયમાંથી 1 વાય બાદ કરો એટલે 2 વાય અને 26, બે ગુણાકારમાં બાજુ એટલે ભાગાકારમાં, ભાગાકારો એટલે કેટલા આવશે, 13. વાય બરાબર 13, વાય બરાબર 13 એ એક્સ બરાબર 13 વાય 3 વાયમાં મૂકતા. તો અહીંયા 3 વાય, વાયની જગ્યાએ આપણે કેટલા મૂક્યા, 13 તરી 39. એનો મતલબ શું થશે, બંને સંખ્યાઓ એક્સ બરાબર 39, વાય બરાબર 13 છે. બરાબર, ચલો હવે એના પછી જોજો, બીજો દાખલો જોઈએ છે. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણો શોધો. જો અહીંયા ધ્યાનથી સાંભળજો કે આ દાખલાની અંદર બે સેન્ટેન્સ નથી આપ્યા એટલે બે સમીકરણ એના પરથી નહીં, પણ પૂરક કોણ શબ્દ વાપર્યો છે એના પરથી આપણે બીજું એક સમીકરણ મળશે. હવે પૂરક કોણમાં એક મોટો ખૂણો હોય, એક નાનો ખૂણો છે. બરાબર, એવું કીધેલું છે. તો અહીંયા ધારો કે મોટો પૂરક કોણનો ખૂણો એક્સ છે અને નાનો પૂરક કોણનો ખૂણો વાય આપણે ધાર્યું છે. હવે પૂરક કોણનો શું છે નિયમ, કે બંને પૂરક કોણના ખૂણાઓનો સરવાળો 180 થાય. આ સેન્ટેન્સ ક્યાંય રકમમાં નથી આપેલું, પણ પૂરક કોણ શબ્દ છે એના પરથી આપણે આ જાતે બનાવવું પડે. બરાબર, માટે એક્સ પ્લસ વાય બરાબર કેટલા થયા, 180. બરાબર, બંને પૂરક કોણનો સરવાળો કેટલો થયો, 180. હવે બીજું સેન્ટેન્સ છે એના પરથી આપણે અહીંયા જોઈશું. તો અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે. બરાબર, તો મોટો ખૂણો કયો છે, એક્સ છે, નાનો ખૂણો વાય છે. બંને સરખા કરવા આવે તો નાના ખૂણામાં 18 ઉમેરી દો તો બંને કેવા થઈ જાય, સરખા થઈ જશે. બરાબર, તો એક્સ માઇનસ વાય બરાબર કેટલા થયા, 18 થયા. બરાબર, આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ, તો આપણને બંને સમીકરણ મળી ગયું. હવે આપણું પહેલું સમીકરણ શું હતું, એક્સ પ્લસ વાય બરાબર 180, વાય પ્લસ છે ઓલી બાજુ એટલે માઇનસ, અને એક્સ બરાબર 180 માઇનસ વાય એ એક્સ માઇનસ વાય બરાબર 18માં મૂકતા. તો એક્સ માઇનસ વાય છે, એક્સની જગ્યાએ 180 માઇનસ વાય છે, માઇનસ માઇનસ પ્લસ કરો એટલે માઇનસ 2 વાય, આ માઇનસ છે આ બાજુ એટલે પ્લસ, અને આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ, આ બંનેની બાદબાકી કરો એટલે 162 થાય.
बराबर अने एनो भागा करो तो केटला आवशे 81 y बराबर 81 ए x बराबर 180 माइनस y मां मुकता बराबर तो 180 y नी जगह केटला मुकवाना 81 बन्ने नी बाद बाकी करो तो शू आवशे 99 x बराबर 99 तो बे पूरक कोणों पैकी ए 99 अने बीजो खूणो कयो थयो 81 थाय।